હેલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ચેપ્ટરમાં આગળના લેક્ચરમાં જોયું એક્ઝામ્પલ ફાઈ અને એના આગળના લેક્ચરમાં થિયરી જોઈએ હવે જોઈશું આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક તેમાં છે નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો હવે આને આપણે લગતા સૂત્ર જોયા હતા રેડિયન માપના અને અંશ માપના પછી જોઈએ હતું ઠીટાવાળું એનો યુઝ આપણે ઠીટાવાળો નથી કરવાનો અહીંયા શેનો કરવાનું છે રેડિયન માપનો ફેરવાનું શેમાં છે અંશ માપને સંગત રેડિયન માપમાં શોધો ઓકે હવે રકમ આપેલી છે તમને પચીસ અંશ એને સેમાં રૂપાંતર કરવાનું રેડિયન માપમાં તો રેડિયન માપ બરાબર સૂત્ર છે આપણે જોઈ ગયા આગળ પાયના છેદમાં એકસો એસી ગુણા પચીસ ક્લિયર એટલે સુધી ઓકે હવે એની અંદર પચીસ છે ને લખીશું પાંચ ગુણા પાંચ હવે એકસો એસી છે એને આપણે લખીશું છત્રીસ ગુણા પાંચ કારણ કે છત્રીસ પંજા કેટલા થશે એકસો એસી પાંચ પાંચ કેન્સલ એટલે અહીં શું આવશે ફાઈ પાય ના છેદમાં છત્રીસ અને શું છે રેડિયન તો અહીં શું લખીશું રેડિયન ક્લિયર રકમમાં શું હતું પચીસ અંશ સેમાં ફેરવા રેડિયન માપમાં તો સૂત્ર લીધું પાયના છેદમાં એકસો એંશી ગુણા પચીસ પાય એઝ ઇટ ઇઝ કન્વર્ટ કર્યા પાંચ ગુણા પાંચ અને એકસો એંશીને છત્રીસ ગુણા પાંચ એટલે છત્રીસ પંજા એકસો એંશી પાંચ પાંચ કેન્સલ કર્યા પાંચ ગુણ્યા પાય એટલે ફાઈ પાય છેદમાં છત્રીસ અને એકમ આવશે રેડિયન ઓકે હવે એના પછી નેક્સ્ટી છે મિનિટ ઓકે માઇનસ સુડતાલીસ અંશ અને ત્રીસ મિનિટ આ માઇનસ નિશાની એને એઝ પણ આ ત્રીસ મિનિટ છે ને એને આપણે કન્વર્ટ કરશું અંશમાં તો એને સૌપ્રથમ લઈશું માઇનસ સુડતાલીસ અંશ હવે ત્રીસ મિનિટ છે એટલે કે પરિભ્રમણ કેટલું કર્યું અડધું મિનિટ કાટાઇ પરિભ્રમણ ક્યાંથી કર્યું સ્ટાર્ટ ઝીરોથી લઈને અડધું એટલે કેટલા થશે ત્રીસ મિનિટ પણ અહીંયા કેટલા વડે ડિવાઈડ કરીશું સાઠ વડે સાઠ વડે ડિવાઈડ કરીશું એટલે કેટલા આવશે અહીંયા ઝીરો ઝીરો કેન્સલ એટલે અહીંયા આવશે માઇનસ સુડતાલીસ અંશના છેદમાં એકના છેદમાં ત્રણ ક્લિયર ઓકે હવે આને અહીંયા પ્લસ થઈ જશે શું કામે કારણ કે આ અંશ માપમાં આવી ગયું મિનિટમાંથી કન્વર્ટ કર્યા એટલે ઓકે તો હવે સુડતાલીસ ગુણા ત્રણ અને પ્લસ વન સુડતાલીસ દુ ચોરાણું પ્લસ વનના છેદમાં ત્રણ ઓકે તો હવે અહીંયા અહીંયા સોરી ત્રણ નહીં આવશે અહીંયા આવશે બે શું કામ એ કારણ કે એક ત્રણ દુ છ એટલે અહીંયા આવશે બે તો અહીં શું આવશે સુડતાલીસ દુ ચોરાણું પ્લસ વનના છેદમાં ટુ થ્રી નહીં આવશે અહીંયા શું આવશે તો અહીં શું આવશે ના છેદમાં બે અને સેમાં મળ્યા અંશમાં હવે સેમાં કન્વર્ટ કરીશું રેડિયનમાં ઓકે તો હવે આપણે લઈશું સૂત્ર રેડિયન માપ બરાબર પાયના છેદમાં એકસો એસી ગુણા અંશ માપ પાઈ એઝ ઇટ ઇઝ એકસો એસી એજ ઇટ ઇઝ અંશ અંશમાં કેટલું મળ્યું માઇનસ પંચાણુંના છેદમાં બે અંશ અહીંયા શું થશે હજો પંચાણું અને એકસો એંસીના ભાગ પાડવાના છે જે કેલ્સીની મદદથી કરીશું હવે પંચાણું છે તો અહીંયા પાય એઝ ઇઝ તો આપણે પંચાણુંને કઈ રીતના લખીશું માઇનસ નિશાની આપણે આગળ લઈ લઈશું ઓગણીસ પંજા ઓગણીસ વિના પાંચ લખાય અને એકસો એંસીને લખીશું છત્રીસ પંજા અને ગીણા બે પાંચ પાંચ કેન્સલ તો અહીં તમને શું મળ્યું માઇનસ ઓગણીસ પાય ના છેદમાં છત્રીસ દુ બોતેર અને એકમ શું આવશે એકમ આવશે રેડિયન હજી એકવાર અને નિશાની હતી માઇનસ માઇનસ છે તો એમાં કંઈ ગભરાવાની જરૂર નથી માઇનસ એઝી જ રાખવાની પણ આ મિનિટને છે એટલે શેમાં કન્વર્ટ કરશું અંશમાં ઓકે તો ત્રીસ ભાઈ ગા સાઠ કારણ કે એક પરિભ્રમણ પૂરું કરે એટલે મિનિટ કાટો સાહીઠ મિનિટ અંતર કાપે કંઈ લખ્યું સાઠ ઝીરો ઝીરો કેન્સલ ત્રણ દુ છ એકના છેદમાં બે સુડતાલીસ દુ ચોરાણું એટલે ચોરાણું નિશાની એઝઇટ ઇઝ અને પ્લસ વન ડીવાઈડ ટુ ચોરાણું પ્લસ વન એટલે પંચાણુંના છેદમાં બે અંશ અને નિશાની એઝ હવે સૂત્ર લઈશું કારણ કે અહીંયા આપણે મળી ગયું રેડિયનમાં સોરી અંશમાં એટલે હવે આપણે ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત મૂકી શકીશું રેડિયન માપ બરાબર પાયના છેદમાં એકસો એંશી ગુણા અંશમાં મળ્યું છે એની કિંમત આપણે અહીંયા લખી નાખશું હવે આનું આપણે મલ્ટિપ્લિકેશન કરી લઈશું પાય ગુણા પંચાણું પંચાણું શું લખીશું ઓગણીસ પંજા એકસો ને શું લખીશું છત્રીસ પંજા ટુ એઝ ઇટ ઇઝ ફાઈ ફાઈ કેન્સલ માઇનસ એઝ ઇટ ઇઝ ઓગણીસ ઇન્ટુ પાય ડિવાઈડ છત્રીસ દુ બોતેર અને એકમ આવશે રેડિયન ઓકે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ એના પછીનો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર થ્રી દાખલા નંબર ત્રણ એમાં કીધું છે બસો ચાલીસ અંશ શું કીધું છે બસો ચાલીસ અંશને આપણે રેડિયનમાં ફેરવશું ઓકે તો અહીંયા અંશમાં આપેલું છે એટલે કઈ મિનિટમાંથી કન્વર્ટ કરવાની જરૂર છે નહીં તો રેડિયન માપ બરાબર પાયના છેદમાં એકસો એસી ગુણા અંશ માપ પાઈ એઝ ઇટ ઇઝ એકસો એસી એઝ ઇટ ઇઝ અંશમાં કેલું છે બસો ને ચાલીસ તો અહીં લખી નાખશું બસો ચાલીસ ઓકે ઝીરો ઝીરો કેન્સલ અહીં આવશે પાય ગુણ્યા ચોવીસ છે તો શું લખાય છ ગુણા ચાર અહીં અઢાર છે અને શું લખાય છ ગુણા ત્રણ છ છ કેન્સલ તો અહીં શું આવશે ફોર પાય બાય થ્રી અને આવશે રેડિયન ક્લિયર એટલે સુધી આમાં તો અંશમાં આપેલા હતા એટલે અંશમાં ફેરવાની જરૂરિયાત પડી નહીં ઓકે હવે છે એક્ઝામ્પલ નંબર ફોર એક્ઝામ્પલ નંબર ફોરની અંદર રકમ આપેલી છે પાંચસો ને વીસ અંશ કેટલી આપેલી છે પાંચસો ને વીસ અંશ ઓકે હવે આને શેમાં કન્વર્ટ કરવાના છે રેડિયન માપમાં રેડિયન માપમાં ફેરવવાના છે એટલે લઈએ આપણે સૂત્ર અંશમાં આપેલા છે એટલે કન્વર્ટ કરવાની જરૂર છે નહીં રેડિયન માપ બરાબર પાયના છેદમાં એકસો એસી ગુણા અંશ માપ પાય એઝ ઇટ ઇઝ એકસો એસી એઝ ઇટ ઇઝ અને અંશમાપ અંશ માપ કેટલું આપેલું છે પાંચસો ને વીસ તો લખી નાખશું પાંચસો ને વીસ ઝીરો ઝીરો કેન્સલ હવે અહીંયા અઢાર છે અહીંયા બાવન છે ઓકે પાય એઝ ઇટ ઇઝ હવે આને ભાગ પાડવાના છે બાવનના અને અઢારના ક્લિયર એટલે સુધી હવે ઓગણીસ અહીંયા લેશું બાવન છે હવે આપણે એને મળ પાડીશું એટલે શું આવશે અહીંયા આવશે છવ્વીસ ગુણા બે કારણ કે કેલ્સીમાં કરશો બાવનને બે વડે ડિવાઈડ કરશો એટલે કેટલા આવશે છવ્વીસ અને અઢારને બે વડે કરશો એટલે નવ દુ અઢાર ટુ ટુ કેન્સલ તો અહીંયા તમને રેડિયન માપ બરાબર શું મળ્યું છવ્વીસ પાયના છેદમાં નવ ક્લિયર એટલે શું એકમ શું આવશે રેડિયન હવે આનો ભાગ પડે એમ છે નહીં જુઓ કેટલું આપેલું હતું પાંચસો વીસ અંશ આપેલું હતું એમાં સેમા ફેરવવાના છે રેડિયન માપમાં પાયના છેદમાં એકસો એસી અંશ ગુણ્યા અંશ માપ આ સ્ટેપ એઝ રીટી જ લખવાનું અંશમાં રકમમાં કેટલા છે પાંચસો વીસ પાંચસો વીસ ઝીરો ઝીરો કેન્સલ હવે આપણે આમાં ભાગ પડે છે કારણ કે કોમન ફેક્ટર કયો છે ટુ તો બાવનને બે વડે ડિવાઈડ કરશું એટલે છવ્વીસ આવશે અને અઢાર એટલે નવ દુ અઢાર ટુ ટુ કેન્સલ તો અહીં શું મળ્યું તમને છવ્વીસ પાઈના છેદમાં નવ ઓકે હવે જે આપણે એક્ઝામ્પલ જોયા હવે એની અંદર છે નેક્સ્ટ ઓકે આ ચાર એક્ઝામ્પલ છે એ આપણે એકવાર પાછા સ્ટાર્ટ કરીને રિવાઈઝ કરી લેશું શું હતું અહીંયા ચેપ્ટર નંબર થ્રી એક્સરસાઇઝ થ્રી પોઈન્ટ વન નીચેના અંશ માપને સંગત રેડિયન માપમાં ફેરો એટલે આની અંદર ખાલી એક જ સૂત્ર આવશે બધા એક્ઝામ્પલમાં કહ્યું રેડિયન માપ બરાબર પાયના છેદમાં એકસો એસી ગુણ્યા અંશ ક્લિયર એટલે સુધી ઓકે ફર્સ્ટ રકમમાં શું હતું પચીસ અંશ તો પચીસ અંશને શેમાં ફેરીશું રેડિયન માપમાં તો સૂત્ર આવશે રેડિયન માપ બરાબર પાયના છેદમાં એકસો એસી ગુણા અંશમાપ અંશ માપ કેટલું છે પચીસ તો અહીં લીધું પચીસ પાય એઝ ઇટ ઇઝ પચીસને લખીશું ફાઈ ઇન્ટુ ફાઈ અને વન એટીને લખીશું છત્રીસ ગુણા પાંચ 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 કેન્સલ તો અહીં શું આવશે ફાઈવ પાય બાય થર્ટી સિક્સ રેડિયન એકમ લખવો જરૂરી છે હવે છે એક્ઝામ્પલ નંબર ટુ એમાં આપેલા છે માઇનસ ફોર્ટી સિક્સ ડિગ્રી અને થર્ટી મિનિટ હવે આની અંદર નિશાની માઇનસ છે આ એક જ એક્ઝામ્પલ એવો છે કે એમાં જેમાં સાઇન કેવી આપેલી છે માઇનસ પણ એમાં ગભરાવાની જરૂર નથી સાઇન માઇનસ એ ઇટ ઇઝ રાખવાનું છે લાસ્ટ સુધી ઓકે પણ અહીંયા છે ત્રીસ મિનિટ એને શેમાં કન્વર્ટ કરવા પડશે અંશમાં તો ત્રીસને કેટલા વડે ભાગીશું સાઈઠ વડે અહીંયા ઝીરો ઝીરો કેન્સલ ઓકે તો અહીં શું આવશે ત્રણ દુ એટલે વન બાય ટુ અહીં શું મેળા અંશ અને અહીંયા એ ઇટ ઇઝ માઇનસ ફોર્ટી સેવન ડિગ્રી ઓકે હવે સુડતાલીસ દુ ચોરાણું અને પ્લસ વન ડિવાઈડ ટુ ચોરાણું ને એક પંચાણુંના ના છેદમાં બે નિશાની એઝ ઇટ ઇઝ અને ડિગ્રી પણ એઝ ઇટ ઇઝ હવે આ જે તમને મળ્યું શેમાં મળ્યું અંશમાં હવે કરી કન્વર્ટ કરીશું રેડિયન માપમાં તો રેડિયન માપનું સૂત્ર છે પાય બાય એકસો એંસી અંશ માપ અંશ માપ જે આપણે મેળવું એ અહીં આપણે લખી નાખીશું હવે પાય ગુણા જે માઇનસ નિશાની છે એને આપણે આગળ લઈ લઈશું જેથી કરીને વચ્ચે તમને ડિસ્ટ્રેક ના કરે પંચાણું છે એને શું લખીશું ઓગણીસ પંજા અને એકસો એંસી છે ને શું લખીશું છત્રીસ પંજા તો ફાઈવ ફાઈ કેન્સલ તો અહીં કેટલા મળ્યા નાઇન્ટીન પાય પણ સાઇન કેવી છે માઇનસ તો માઇનસ નાઇન્ટીન પાય અને થર્ટી સિક્સ ઇન્ટુ ટુ તો કેટલા આવશે બોતેર તો માઇનસ નાઇન્ટી પાય ડિવાઈડ સેવન્ટી ટુ અને એકમ લખવો જરૂરી છે શું છે રેડિયન ઓકે એના પછી નેક્સ્ટ હવે છે ત્રીજો એમાં રકમ આપેલી છે બસો ચાલીસ અંશ શેમાં કન્વર્ટ કરવાના રેડિયન માપમાં સૂત્ર તમે જાણો જ છો પાયના છેદમાં એકસો એસી ગુણ્યા અંશમાપ માપ કેટલું આપેલું બસો ચાલીસ તો બસો ચાલીસ લખી નાખા ઝીરો ઝીરો કટ હવે અહીંયા છે ચોવીસના છેદમાં અઢાર ચોવીસ અને અઢારનો કોમન ફેક્ટર થશે છ તો અહીંયા લખીશું છ ઇન્ટુ ફોર અને અઢારની જગ્યાએ લખીશું સિક્સ ઇન્ટુ થ્રી સિક્સ સિક્સ કેન્સલ તો ફોર પાઈ બાય થ્રી અને એકમ આવશે રેડિયન હવે છે લાસ્ટ એક્ઝામ્પલ રકમ આપેલું છે પાંચસો વીસ અંશ જેમાં કન્વર્ટ કરીશું રેડિયન માપમાં તો રેડિયન માપનું સૂત્ર પાય બાય એકસો એંસી અંશ માપ રકમમાં અંશ માપેલું છે પાંચસો વીસ તો અહીં લખી નાખ્યા પાંચસો વીસ ઝીરો ઝીરો કટ હવે તમને મળ્યું શું બાવનના છેદમાં અઢાર તો કોમન ફેક્ટર શું થશે ટુ તો અહીં શું આવશે બાવનને ટુ વડે ડિવાઈડ કરશો એટલે ટ્વેન્ટી સિક્સ અને અઢાર તો જાણો જ છો નવ દુ અઢાર તો પાય ગુણા છવ્વીસ ગુણા બે છેદમાં નવ બે 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 કેન્સલ તો અહીં તમને શું મળ્યું પાય ઇન્ટુ ટ્વેન્ટી સિક્સ એટલે શું લખીશું ટ્વેન્ટી સિક્સ પાય ડિવાઈડ કેટલા છેદમાં નાઇન તો શું આવશે નાઇન અને એકમ આવશે રેડિયન ક્લિયર એટલે સુધી આ જે આપણે એક્ઝામ્પલ જોઈએ શેના જોયા કે અંશમાપમાંથી રેડિયન માપમાં ફેરવવાના આપણે આ પ્રશ્ન નંબર વનના ચાર દાખલા જોયા એના પછીના છે પ્રશ્ન નંબર ટુ એની અંદર જે આપણે પહેલાં જોઈએ શું હતું અંશમાપમાંથી રેડિયન માપમાં હવે જે એક્ઝામ્પલ નંબર ટુ આવે છે એ શું છે કે રેડિયન માપમાંથી અંશ માપમાં રૂપાંતરણ કરવું નીચેના રેડિયન માપને સંગત અંશમાપ શોધો અંશમાપ શોધો અને આ બધા દાખલાની અંદર પાઈની કિંમત તમને લેવાની કીધી છે છેદમાં ઓકે હવે આની અંદર હવે જે અગિયારના છેદમાં સોળ છે શું આપેલું છે રેડિયન માપ અને શેના કન્વર્ટ કરશું અંશ માપમાં ઓકે હવે જોઈશું આપણે સૂત્ર આવશે અંશ માપ બરાબર એકસો એસી ના છેદમાં પાઈ ગુણા રેડિયન માપ ઓકે હવે રેડિયન માપ આપેલું છે અગિયારના છેદમાં સોળ એકસો એસી અંશ ગુણા અગિયારના છેદમાં સોળ તો સોળ ક્યાં જતું રહેશે નીચે અને પાયની કિંમત કેટલી લેવાની કીધી છે બાવીસના છેદમાં સાત તો એકસો એસી ગુણા અગિયાર છેદમાં બાવીસ ગુણ્યા સોળ અને સાત છે એ છેદનો છેદ ઓકે હવે અહીંયા બે એટલે એકસો એસી થશે ઓકે હવે અહીંયા તમને શું મળ્યું નેવું ગુણા સાત અંશમાં બરાબર નેવું ગુણ્યા સાત છેદમાં સોળ ઓકે હવે આની અંદર હજી કોમન ફેક્ટર મળશે તમને કે નેવું ગુણ્યા સાત છેદમાં સોળ ઓકે તો આની અંદર નેવુંના છેદમાં સોળ છે તો કોમન ફેક્ટર શું મળશે બે એટલે શું આવશે અહીંયા આવશે પિસ્તાલીસ ગુણ્યા સાત એના છેદમાં સોળ સોળ છે એને શું લખીશું આઠ દુ સોળ હવે પિસ્તાલીસ ગુણ્યા સાત કેલ્સીની અંદર તમે કરશો ને પિસ્તાલીસ ગુણ્યા સાત એટલે તમને મળશે ત્રણસો ને પંદર અને છેદ એઝ ઇટ ઇઝ આ સેમાં મળ્યું તમને અંશ માપમાં ક્લિયર એટલે સુધી ઓકે હવે જે આ તમને મળ્યું અંશ માપ પણ અંશમાપથી પૂર્ણાંકમાં ચાલે નહીં ઓકે તો એની વાત કરીશું તમને લાસ્ટમાં શું મળ્યું ત્રણસો પંદરના છેદમાં આઠ ઓકે શું મળ્યું હતું ત્રણસો પંદરના છેદમાં આઠ અંશ હવે પેલી પોઈન્ટવાળી કેલ્ક્યુલેશન પાછી આવી ત્રણસો પંદર ભાગગા આઠ કરીશું કેલસીમાં તો એની અંદર તમને મળશે ઓગણચાલીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર જે આગળ એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા એ જ મેથડ કરવાની છે પોઈન્ટ પહેલાની સંખ્યા છે ને પોઈન્ટ પહેલાંની સંખ્યા ઓગણચાલીસ એને એઝ ઇટ ઇઝ લખી નાખશું ઓગણચાલીસ અંશ પછી પોઈન્ટ પછીની સંખ્યા છે ને પ્લસ કરીને લખશું પોઈન્ટ ત્રણસો પંચોતેર અને આ છે અંશમાં પણ પોઈન્ટમાં અંશમાં ચાલશે ને એટલે સેમાં કન્વર્ટ કરીશું મિનિટ એટલે ગુણ્યા કેટલા કરીશું સાહીઠ સેમાં કન્વર્ટ થઈ ગયું અંશમાંથી મિનિટમાં એટલે શું આવશે ડેસ હવે ઓગણચાલીસ અંશ એઝ ઇટ ઇઝ હવે પોઈન્ટ ત્રણસો પંચોતેર ગુણ્યા સાહીઠ કરશો ને મિત્રો એટલે આવશે કેલસી તમારે ઓપન જ રાખવાનું પોઈન્ટ ત્રણસો પંચોતેર ગુણ્યા સાહીઠ તો એની અંદર કેલસીની અંદર તમે કરી શકો છો પોઈન્ટ ત્રણસો પંચોતેર ગુણા સાઈઠ એટલે આવે છે બાવીસ પાંચ કેટલા આવે છે અહીંયા આને અલગ રાખવાના છે બાવીસ પોઈન્ટ પાંચ આ બેનું મલ્ટીપ્લિકેશન કર્યું એટલે કેટલા આવ્યો બાવીસ પાંચ પણ પોઈન્ટ પહેલાની સંખ્યા ક્યાં લખીશું આગળ ઈસેમાં છે મિનિટમાં હવે પોઈન્ટ પછીની સંખ્યા છે પોઈન્ટ પાંચ એને અલગથી લખીશું પોઈન્ટ પાંચ ગુણા આ છે મિનિટ પણ ગુણા સાહીઠ કર્યા એટલે કેમાં થઈ જશે સેકન્ડ તો એકમ અહીંયા શું આવશે ડબલ

અને શું કહીશું સેકન્ડ ક્લિયર તો તમને અંશમાં શું મળ્યું ઓગણચાલીસ અંશ બાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ આ કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખજો આમાં ગણતરીમાં ભૂલ થવાની શક્યતા છે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે જોઈ લઈએ ફરીથી આપણે શું હતું અગિયારના છેદમાં સોળ સૂત્ર તો તમે જાણો છો સૂત્રની અંદર કિંમત મૂકી અગિયારના છેદમાં સોળ એકસો એંસીના છેદમાં પાઇઝ ઇટ ઇઝ ઓકે હવે પાયની કિંમત કેટલી લેવાની કીધી છે બાવીસના છેદમાં સાત તો છેદનો છેદ અંશ અંશમાં આવશે સાત ઓકે તો એકસો એસી છેદમાં બાવીસ કોમન ફેક્ટર ટુ છે એટલે અહીંયા આવશે નેવું અને અહીંયા આવશે અગિયાર દુ બાવીસ તો એટલે અહીંયા આવશે સોળ અને સાત આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે નેવું ગુણા સાત અહીંયા થશે સોળ ઓકે હવે અહીંયા લેવાના છે પિસ્તાલીસ ગુણા સાત શું કામે કારણ કે નેવું ના છેદમાં સોળ છે અને કોમન ફેક્ટર હજી કેટલા નીકળશે બે તો પિસ્તાલીસ દુ નેવું અને આઠ દુસો એટલે ટુ ટુ કેન્સલ પિસ્તાલીસ ગુણા સાત કરશો એટલે ત્રણસો પંદર આઠના આઠ આ શું મળ્યું અંશમાપ હવે તમે સૂત્રમાં મૂકી શકશો ત્રણસો પંદરના છેદમાં આઠ મળ્યા અંશમાં એના હવે શેમાં મૂકીશું સૂત્રની અંદર ઓકે હવે એની અંદર ત્રણસો પંદરના છેદમાં આઠ છે એને ડિવાઈડ કરશું તો કેલસીમાં શું મળશે ઓગણચાલીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર હવે એ ખાસ ધ્યાન આપવાનું છે કે પોઈન્ટ પહેલાંની સંખ્યા છે ને એને એ જીટી જ લખી નાખવાની કેટલી છે ઓગણચાલીસ એને અંશમાં મૂકી દીધી પોઈન્ટ પછીની સંખ્યા ત્રણસો પંચોતેર છે તો પ્લસ કરીને ત્રણસો પંચોતેર છે આ અંશમાં પણ પોઈન્ટવાળી સંખ્યા અંશમાં આપણે કાઉન્ટેબલ કરવાની નથી તો આપણે શું કર્યું ગુણા સાહીઠ કહીએ તો અંશમાંથી સેમાં કન્વર્ટ થઈ ગયા મિનિટમાં ઓકે હવે આની અંદર પોઈન્ટ ત્રણસો પંચોતેર ગુણ્યા સાહીઠ કરશો એટલે એની અંદર તમને મળશે બાવીસ પોઈન્ટ પાંચ કેટલા મળશે બાવીસ પોઈન્ટ પાંચ હવે જે બાવીસ પોઈન્ટ પાંચ મેળા એમાં બાવીસ છે પોઈન્ટ આગળની સંખ્યા છે એને આપણે આગળ લખી નાખી એકમ કહ્યું હતું અહીંયા ડેસ એટલે કે મિનિટ તો બાવીસ મિનિટ હવે પોઈન્ટ પાંચ છે મિનિટ જ છે પણ પોઈન્ટમાં આપણે કાઉન્ટેબલ કરવા નથી એટલે આપણે કેટલા વડે ગુણ્યા સાહીઠ વડે તો સાઈઠ વડે ગુણીશું તો મિનિટમાં સેમાં આવી ગયા સેકન્ડમાં તો અહીં શું મળ્યું પોઈન્ટ પાંચ ગુણ્યા સાઈઠ હવે પોઈન્ટ પાંચ ગુણ્યા સાઠ કરીશું તો શું આવશે ત્રીસ તો એ સેમાં આવશે સેકન્ડમાં બાકી આગળના સ્ટેપ એઝ ઇટ ઇઝ રાખવાના તો શું મળ્યું ઓગણચાલીસ અંશ બાવીસ મિનિટ ત્રીસ સેકન્ડ ઓકે હવે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એના પછીનો બીજો દાખલો એમાં કીધું છે માઇનસ ચાર માઇનસ ચાર અને શેમાં ફેરવવાના છે અંશ માપમાં ઓકે તો માઇનસ ચાર છે નિશાની છે માઇનસ તો એમાં કંઈ ગભરાવાની જરૂર છે નહીં નિશાની એજ રાખવાની છે અને આપણે આની અંદર શોધવાનું કીધેલું છે રેડિયન માપને અંશ માપ હતું સૂત્ર કયું આવશે અંશ માપનું તો અંશ માપનું સૂત્ર શું છે એકસો એસી અંશના છેદમાં પાય ગુણા રેડિયન માપ ઓકે તો આની અંદર આપણે સૂત્ર આવશે અંશ માપ બરાબર એકસો એસી ના છેદ માં પાય રેડિયન માપ ઓકે એકસો એસી એઝ ઇટ ઇઝ ગુણા રેડિયન કેટલું છે માઇનસ ચાર નિશાની સાથે હવે પાયની કિંમત આપણે આમાં કીધેલી છે કેટલી લેવાની છે બાવીસના છેદમાં સાત એટલે અહીંયા બાવીસ ગુણા સાત ઓકે હવે આની અંદર આપણે ગણતરી કરીએ ઓકે અહીંયા શું આવશે અગિયાર દુ બાવીસ અહીંયા આપણે લખી શકાય ને અગિયાર દુ બાવીસ અને અહીંયા નેવું ગુણ્યા બે અહીં આવશે માઇનસ ચાર અહીંયા આવશે સાત છેદમાં અગિયાર ગુણા બે 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 કેન્સલ હવે આ ત્રણેયનો ગુણાકાર કરશું સાત ગુણા ચાર નેવું કેટલા કરવાના છે સાત ગુણા ચાર નેવું અને છેદમાં કેટલા છે અગિયાર તો આનો ગુણાકાર કરશો એટલે કેટલો આવશે પચીસો વીસ કેલસીની અંદર કરવાનું છે તમારે અને નિશાની માઇનસ જે એઝ ઇટ ઇઝ રાખવાની છે આગળ ક્લિયર એટલે સુધી ઓકે અહીંયા શું મળ્યું પચીસસો વીસ ના છેદમાં અગિયાર ઓકે હવે તમારે કેલ્સીની અંદર પચીસો વીસ ના છેદમાં અગિયાર કરીશું કેલસી સાથે જ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે પચીસો વીસ ભાગા અગિયાર એટલે કેટલા મળે છે તમને અહીંયા બસો ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો નવ ઝીરો ક્લિયર આ ઓકે આમાં પણ સેમ આ બંનેનો ભાગાકાર કર્યો તો તમને કિંમત શું મળી બસો ઓગણત્રીસ તો પોઈન્ટ આગળની સંખ્યા આગળ લખી નાખવાની અંશ અને પોઈન્ટ પછીની સંખ્યા પ્લસ કરીને કરવાની છે પોઈન્ટ ઝીરો નેવું ઝીરો નેવું ગુણા સાહીઠ એટલે શું થઈ જશે મિનિટ હવે અહીંયા બસો ઓગણત્રીસ અંશ હવે તમારે આનો ગુણાકાર કરવાનો છે પોઈન્ટ ઝીરો નાઇન ગુણા સાઠ એટલે તમને મળશે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કેટલા મળશે મિત્રો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ હવે આની અંદર જે પાંચ આપેલા છે એને આપણે આગળ લખી નાખશું એટલે શેમાં આવશે મિનિટમાં અને પિસ્તાલીસ છે પોઈન્ટ પિસ્તાલીસ એને પાછા સાઠ વડે ગુણીશું

આમાં પણ સેમ પોઈન્ટ આગળની સંખ્યા પહેલાં લખી નાખશું અને પોઈન્ટ પછીની સંખ્યા છે સત્યાવીસ સત્યાવીસ આ તમને શું મળ્યું સેકન્ડ ક્લિયર એટલે સુધી ઓકે હવે આને આપણે એપ્રોક્સિમેટલી આશરે બસો ઓગણચાલીસ પ્લસ પાંચ મિનિટ અને આશરે તમે લખી શકો સત્યાવીસ સેકન્ડ શું કામે એ પોઈન્ટ પછીની સંખ્યા છે ટુ છે પણ એ પાંચ કરતાં કહેવા છે નાના એટલે આશરે તમે શું લખાવી શકો સત્યાવીસ હવે આની અંદર જ્યાં માઇનસ નિશાની હતી એને આપણે એ ઝીટી રાખીશું માઇનસ નિશાની બધાની અંદર કારણ કે માઇનસની આપણે વાત કરીએ તો માઇનસથી ગભરાવાની જરૂર નથી માઇનસ નિશાની છેક સુધી એકની એક રહેશે તો આનો આન્સર શું આવ્યો બસો ઓગણત્રીસ અંશ પાંચ મિનિટ અને સત્યાવીસ સેકન્ડ શું હતું રકમમાં આપણી પાસે માઇનસ ચાર માઇનસ ચાર મૂક્યા આપણે અહીંયા પાયની કિંમત બાવીસના છેદમાં સાત હવે આપણે કોમન ફેક્ટર ટુ નીકળે છે એ કર્યા એટલે પચીસો વીસના છેદમાં અગિયાર એને ડિવાઈડ કર્યા એટલે તમને મળે જ છે બસો ઓગણત્રીસ પોઈન્ટ ઝીરોનો ઝીરોનો પોઈન્ટ પહેલાંની સંખ્યા આપણે એઝી જ રાખી પોઈન્ટ પછીની સંખ્યા વડે સાઠ વડે ગુણ્યા એટલે અંશમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયા મિનિટમાં ઓકે હવે આ બીનો મલ્ટિપ્લિકેશન કરો એટલે કેટલા મળ્યા પાંચ પોઈન્ટ પિસ્તાલીસ પિસ્તાલીસ પોઈન્ટ પહેલાની સંખ્યા આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીશું સેમાં હતી મિનિટમાં હવે પોઈન્ટ પછીની સંખ્યા જેને સાઠ વડે ગૂણશો એટલે શેમાં આવશે સેકન્ડની અંદર ઓકે હવે બેનો મલ્ટિપ્લિકેશન કરશો એટલે કેટલો આવશે સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ ઓકે એ સેમાં મેળવ્યું સેકન્ડમાં પણ પોઈન્ટ પછી ટુ છે એટલે એને એપ્રોક્સિમેટલી કેટલા કહી શકાય ટ્વેન્ટી સેવન ઓકે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર થ્રી હવે ત્રીજા દાખલાની અંદર તમને આપેલું છે ફાઈ પાય બાય થ્રી અંશ માપ બરાબર એકસો એસી અંશના છેદમાં પાય ગુણા રેડિયન માપ ઓકે હવે એકસો એસી એઝીઝ પાયની કિંમત આપણે આ દાખલામાં નથી મૂકવાની શું કામે કારણ કે રકમમાં પાય આપેલી છે એટલે એ કેન્સલ થઈ જશે છેદમાં પાય એઝિઝ રેડિયન માપ કેટલું છે પાઈ પાઈ છેદમાં કેટલા છે ત્રણ હવે પાઈ પાય કેન્સલ એટલે શું મળ્યું એકસો એસી ગુણા પાંચ ના છેદમાં ત્રણ ઓકે હવે કેલ્સની અંદર આપણે મલ્ટિપ્લિકેશન કરીશું કે એકસો એંશી ગુણા પાંચના છેદમાં ત્રણ અથવા તો ડાયરેક્ટ તમે અહીંયા તમે જાણો છો છ તેરી અઢાર એટલે અહીં સાઠ ગુણા તમે ત્રણ લખી શકો અને ગુણા પાંચ એઝ ના છેદમાં ત્રણ 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 કેન્સલ તો તમને અહીંયા અંશમાં સાઠ ગુણા પાંચ એટલે કેટલા થશે ત્રણસો અને સેમાં આવશે અંશ અહીંયા એકમ શું આવશે અંશ ક્લિયર એટલે સુધી રકમમાં શું હતું ફાઈ પાય બાય થ્રી ઓકે સૂત્ર લખ્યું સૂત્રની અંદર રેડિયન માપની કિંમત મૂકી ફાઈ પાઇ બાય થ્રી ફાઈની કિંમત અહીંયા મૂકવાની નથી શું કામ એ કારણ કે પાય કેન્સલ થઈ જશે તો એકસો એંશી અંશ ગુણ્યા પાંચના છેદમાં ત્રણ હવે એકસો એંશીના ત્રણ ભાગ કરશું એટલે સાઠ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ છેદમાં ત્રણ 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 કેન્સલ એટલે કેટલા એવા સાઠ ગુણ્યા પાંચ છ અને ઝીરો એટલે કેટલા થશે ત્રણસો અંશ ઓકે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ સેવન પાય બાય સિક્સ સેવન પાય બાય સિક્સ આને પણ સેમ અંશ માપ બરાબર એકસો એસીના છેદમાં પાય ગુણા રેડિયન માપ આમાં પણ પાયની કિંમત મૂકવાની નથી શું કમે કારણ કે રકમની અંદર પાય આપેલો છે પાય આપેલો હોવાથી કેન્સલ થઈ જશે રેડિયનમાં કેટલું આપેલું સેવન પાય અને છેદમાં છ પાઈ પાય કેન્સલ ઓકે અહીં વધ્યું શું એકસો એંસી ગુણા સાતના છેદમાં છ ક્લિયર એટલે સુધી ઓકે હવે આની અંદર એકસો એંસી ભાઈગા છ એમાં કોમન ફેક્ટર મળશે છ કારણ કે એકસો એંસીને તમે અહીં તમે લખી શકો એકસો એંસી છે એને શું લખી શકશો છના કાઉન્ટમાં આવશે છ તેરી અઢાર એટલે શું આવશે છ ગુણા ત્રીસ અને સાત એઝ ઇટ ઇઝ ના છેદમાં છ કેન્સલ સાત તેરી એકવીસ અને ઝીરો એટ એઝ ઇટ ઇઝ તો તમને આમાં શું મળ્યું બસો દસ અંશ માપ રકમ શું હતી સેવન પાય બાય સિક્સ એ આપણે રેડીમાં મૂકવું પાયની કિંમત આમાં મૂકવાની નથી શું કામે કારણ કે રકમની અંદર પાય આપેલો એટલે પાય અહીંયા કેન્સલ થઈ જશે તો આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે કેટલો મળ્યો બસ્સોને દસ અંશ ઓકે હવે આપણે જે ચાર દાખલા જોયા ને એને ફરી એકવાર નજર ફેરવી લેશું ઓકે પ્રશ્ન નંબર ટુ નીચેના રેડિયન માપને અંગત અંશ માપ શોધો અને પાયની કિંમત મૂકી તો બાવીસના છેદમાં સાત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની નથી ઓકે રકમ હતું અગિયારના છેદમાં સોળ હવે એને અંશ માપમાં કન્વર્ટ કરીશું તો રેડિયન માપની કિંમત શું મૂકી અગિયારના છેદમાં સોળ બાકી એકસો એંચીના છેદમાં પાય એઝ ઇટ ઇઝ ઓકે હવે અહીંયા તમે પાયની કિંમત બાવીસના છેદમાં સાત મૂકશો એટલે છેદનો છેદ ક્યાં જશે આન્સ મળે સાત ક્યાં આવશે ઉપર બાવીસ નીચે ઓકે અહીંયા આપણે ભાગ પાડીશું એટલે આ રીતના આવશે અને કેલ્સીની મદદ તમે કેલ્ક્યુલેશન કરશો ગુણાકાર નેવું ગુણા સાત એટલે કેટલા મળશે ત્રણસો પંદર અને છેદમાં અહીંયા બે બે કેન્સલ છે એટલે કેટલા આવશે આઠ ઓકે હવે જે ત્રણસો પંદરના છેદમાં આઠ છે એને ભાગાકાર કરશો એટલે તમને શું મળશે ઓકે અહીંયા આપણે છે અહીંયા છે નેવું ગુણ્યા સાત એટલે કેટલા આવશે અહીંયા જે કોમન ફેક્ટર ટુ નીકળશે એટલે પિસ્તાલીસ દુ નેવું આઠ દુ સોળ સાત એજ ઇટ ઇઝ તો તમને શું મળ્યા ત્રણસો પંદરના છેદમાં આઠ કારણ કે પિસ્તાલીસ ગુણ્યા સાત કેટલા થશે ત્રણસો ને પંદરના છેદમાં આઠ અંશ હવે તમે આને સૂત્રની અંદર મૂકી શકશો ઓકે હજી આ તમને ત્રણસો પંદરના છેદમાં આઠ મળ્યા ને એનો ભાગાકાર કેલ્સીમાં કરશો ને તો શું આવશે ઓગણચાલીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર આપણે આગળ જોઈ ગયા કે પોઈન્ટ પહેલાંની સંખ્યા ક્યાં લખી નાખવાની અગાઉ અને નિશાની કઈ હતી અંશ તો અહીં શું લખી નાખશું અંશ પોઈન્ટ પછીની સંખ્યા છે એ અંશમાં જ છે પણ પોઈન્ટમાં આપણે અહીંયા કાઉન્ટેબલ કરવાના નથી તો આપણે શું કર્યું સાઠ વડે ગુણા તેથી અંશમાંથી થઈ ગયા મિનિટમાં તો આ બેનો મલ્ટિપ્લિકેશન કરશો પોઈન્ટ ત્રણસો પંચોતેર ગુણ્યા સાઠ તો શું મળશે બાવીસ પોઈન્ટ પાંચ હવે આમાં પણ પોઈન્ટ પહેલાં કેટલા છે બાવીસ તો બાવીસ લખી નાખ્યા અહીંયા શું હતો ડેસ ડેસ મીન્સ મિનિટ પોઈન્ટ પછી કેટલા છે પાંચ તો પોઈન્ટ પાંચ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ કર્યા એટલે મિનિટમાંથી સેમાં કન્વર્ટ થઈ સેકન્ડમાં ઓકે પોઈન્ટ પાંચ કરશો તમે એટલે તમને છ પંજાત્રીસ એટલે કેલા મળશે ત્રીસ અને એકમ કયો છે સેકન્ડ ઓકે તમને લાસ્ટ આન્સર શું મળ્યો ઓગણચાલીસ અંશ બાવીસ મિનિસ અને ત્રીસ સેકન્ડ હવે પછી છે માઇનસ ચાર હવે માઇનસ નિશાની છે એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી કારણ કે માઇનસ નિશાની લાસ્ટ સુધી એઝ ઇટ ઇઝ રહેશે જોવાનું શું છે ચાર ઓકે તો રેડિયનમાં શું લીધા માઇનસ ચાર આ એઝ ઇઝ પાય કેટલા કીધા છે બાવીસના છેદમાં સાત બાવીસ નીચે અને છેદનો છેદ અંશમાં એટલે કે સાત ઉપર ઓકે એકસો એંસીને આપણે નેવું ગુણ્યા બે લખી શકાય બાવીસને અગિયાર દુ બાવીસ બે બે કેન્સલ તો અહીં તમે ગુણાકાર કરશો નેવું ગુણ્યા ચાર ગુણ્યા સાત એટલે કેટલા મળશે પચીસસો વીસ અને જે માઇનસ નિશાની છે બાર કાઢી નાખો એટલે આપણે લાસ્ટ સુધી ક્યાંય રૂપ થાય નહીં હવે બેનો ભાગાકાર કેલ્સીમાં કરશું ને તો તમને એની અંદર બસો ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન આગળ સુધી મળશે પણ આપણે ચાર ડિજિટ જ લઈશું અહીંયા ઓકે હવે આ જે પોઈન્ટ આગળની સંખ્યા આપણે આગળના દાખલામાં જોઈએ કે એઝ ઇટ લખી નાખશું અહીંયા શું છે અંશમાંપ તો શું આવશે અંશ અને માઇનસ નિશાની આગળ હતી એઝ ઇટ ઇઝ જે પોઈન્ટ પછીની સંખ્યાને કેટલા વડે ગુણીશું સાઠ વડે સાઠ વડે ગુણી એટલે અંશમાંથી મિનિટમાં કન્વર્ટ થઈ જશે ઓકે આ બેનો મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમને શું મળશે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ પિસ્તાલીસ પણ આ પાંચ પોઈન્ટ પિસ્તાલીસ છે પોઈન્ટ આગળની સંખ્યા પાંચ આગળ લખી નાખશો આ એકમ કયો છે મિનિટ પોઈન્ટ પછીની સંખ્યા છે મિનિટમાં જ છે પણ સાઠ વડે ગુણશો એટલે શેમાં થઈ જશે સેકન્ડમાં હવે આનો ગુણાકાર કરશો પોઈન્ટ પિસ્તાલીસ પિસ્તાળીસ ગુણ્યા સાઠ તો તમને શું મળશે સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ ઓકે અને એકમ શું આવશે સેકન્ડ શું કામે સાઠ વડે ગુણ્યા એટલા માટે ઓકે હવે પોઈન્ટ પછી ટુ છે ટુ છે એટલે શું થશે પાંચ કરતાં નાના તો આપણે એને એપ્રોક્સિમેટલી આપ સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસને શું લખીશું સત્યાવીસ દેવા દઈશું એટલે એપ્રોક્સિમેટલી શું મળશે માઇનસ બસો ઓગણત્રીસ અંશ પાંચ મિનિટ અને સત્યાવીસ સેકન્ડ હવે જોશું નેક્સ્ટ ફાઈવ પાય બાય થ્રી ઓકે હવે અહીંયા પાય આપેલો છે એટલે પાયની કિંમત અહીંયા મૂકવાની છે નહીં ઓકે તો અંશ માપનું સૂત્ર છે એ લખી નાખવું ઓકે રેડિયન માપની રકમમાંથી ફાઈવ બાય થ્રી પાય પાય કેન્સલ એકસો એસી ગુણા પાંચ છેદમાં ત્રણ હવે ત્રણ છે એટલે અહીં શું આવશે સાઈઠ તેરી એકસો એંશી તો અહીંયા ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય એટલે કેટલા આવ્યા સાહીઠ ગુણા પાંચ સાહીઠ ગુણ્યા પાંચ એટલે સાહીઠ પંજાને ત્રણસો અને શું આવશે એકમ અંશ માપ સેમ દાખલો પાયવાળો અહીંયા પાયની કિંમત આગળના દાખલામાં જોઈએ મૂકવાની છે નહીં સૂત્ર એક જ છે અંશ માપવાળું અને રેડિયન માપમાં કિંમત મૂકશો સેવન પાઇ બાય સિક્સ પણ પાઈ પાઇપ કેન્સલ તો એકસો એસી ગુણ્યા સાતના છેદમાં છ અહીંયા પણ છ છે અને એકસો એંશીમાં પણ છ કોમન ફેક્ટર નીકળશે એટલે શું આવશે છ તેરી અઢાર એટલે એકસો એંશી થઈ ગયા એટલે ત્રીસ ગુણા છ છ છ કેન્સલ સાત એઝ ઇટ ઇઝ સાત તેરી એકવીસ ને ઝીરો એટલે કેટલા આવશે બસો દસ અંશ ક્લિયર એટલે સુધી વિદ્યાર્થી મિત્રો હવે આના પછીના લેક્ચરમાં આપણે એક્સરસાઇડ ત્રણ પોઈન્ટ બેને લગતી થિયરી વિશે ડિસ્કસ કરીશું થેન્ક યુ